કિલોગ્રામ જે વિષમણ જે છે એ ઉત્પાદકતા બતાવે છે ઘઉંની એક વિઘાડીઠ ઉત્પાદકતા બતાવે છે તો આવી રીતે આપણે ઉત્પાદકતા છે એ મેળવી શકીએ છીએ તો ઉત્પાદકતા મેળવવા માટે આપણે કુલ ઉત્પાદન અને જમીન વિસ્તારને ધ્યાનમાં લઈને ઉત્પાદકતા મળી શકીએ છીએ હવે આપણો વિષય આજનો એવો છે કે ભારતમાં નીચી ઉત્પાદકતા હવે નીચી ખેત ઉત્પાદકતા છે એવું આપણે સાબિત કરવું પડશે અને એવું સાબિત કરવા માટે આપણે ભારતમાં ખેત ઉત્પાદકતાના વલણો અને અન્ય દેશો સાથે ખેત ઉત્પાદકતાના વલણોની તુલના પણ કરવી પડશે એટલે સૌથી પહેલાં આપણે ભારતમાં ખેત ઉત્પાદકતાના વલણો જે છે એ તપાસીએ એના આધારે આપણે ભારત પછી અન્ય દેશો સાથેના વલણોની તુલના કરીશું અને એના આધારે આપણને ખ્યાલ આવશે કે ભારતમાં ખેત ઉત્પાદકતા છે એ નીચી છે દાખલા તરીકે અહીંયા ભારતમાં બધા જ પાકને લેવામાં નથી આવ્યા આપણે માત્ર ઉદાહરણ પૂરતા કેટલાક ભારતના ગુજરાતના અને ભારતના જે મહત્ત્વના પાક છે એ મહત્ત્વના પાક અમુક વર્ષોના સંદર્ભમાં એની ઉત્પાદકતા લેવામાં આવી છે અને ઉત્પાદકતાના આધારે આપણે એને આ વર્ણો તપાસીએ છીએ અને આ જે કંઈ આંકડા લેવામાં આવ્યા છે એમાં એ કિલોગ્રામ અને શેરડી સી ટનમાં લેવામાં આવી છે તો આ એનું માપ છે દાખલા તરીકે આપણે ઘઉંની વાત કરીએ તો ઘઉં જે છે એની ઉત્પાદકતા ઓગણીસો પચાસ એકાવનમાં ભારતમાં છસો ને પંચાવન કિલોગ્રામ હતી એક હેક્ટર દીઠ છસો ને પંચાવન કિલોગ્રામ ઘઉં છે એ ઉત્પન્ન થતા હતા જે બે હજાર નેવું એકાણુંમાં વધીને બાવીસસો એક્યાસી કિલોગ્રામ અને બે હજાર બાર તેરમાં વધીને અઠ્યાવીસો ત્રીસ કિલોગ્રામ થયા તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે ઘઉં જે છસો પંચાવન કિલોગ્રામ ઉત્પન્ન થતા હતા હેક્ટર ડીટ એના બદલે અઠ્યાવીસો ત્રીસ કિલોગ્રામ ઉત્પન્ન થવા મળ્યા એટલે લગભગ ઘઉંની ઉત્પાદકતામાં સાડા ચાર ગણો વધારો છે એ થયો છે ખાસો એવો વધારો આપણે અહીંયા ઘઉંની ઉત્પાદકતામાં જોઈ શકીએ છીએ એવી જ રીતે ચોખા ચોખાની ઉત્પાદકતા પચાસ એકાવનમાં છસો ને અડસઠ કિલોગ્રામની હતી જે બે હજાર બાર તેરમાં એકવીસો ને ત્રીસ કિલોગ્રામની થઈ છે એટલે કે ચોખાની ઉત્પાદકતામાં પણ લગભગ ત્રણ ગણા કરતાં વધારે વધારો જે છે એ આ સાઠ વર્ષના ગાળામાં થઈ રહ્યો છે જેને આપણે આયોજનકાળ તરીકે ગણીએ છીએ એવી રીતે કઠોળના ઉત્પાદકતામાં પણ જે ઓગણીસો પચાસ એકાવનમાં ચારસો ને એકતાલીસ કિલોગ્રામ કઠોળનું ઉત્પાદન થતું હતું એક હેક્ટર દીઠ એ હવે બે હજાર બાર તેરમાં છસો ને પચીસ કિલોગ્રામ થયું છે એટલે કે એમાં જે વધારો થયો છે એ વધારો ચાલીસ ટકાની આસપાસ એ થયો છે તેલિબિયાની વાત કરીએ તો તેલિબિયાની ઉત્પાદકતા ઓગણીસો પચાસ એકાવનમાં ચારસો એક્યાસી કિલોગ્રામ હતી અને એ બે હજાર બાર તેરમાં વધીને નવસો ને પંચાવન કિલોગ્રામ થઈ છે એટલે લગભગ બે ગણા જેટલો વધારો એ તેલિબિયામાં પણ આપણે જોઈ શકીએ છીએ એટલે કે તેલિબિયાનું ઉત્પાદન બે ગણું થયું છે કપાસની વાત કરીએ તો કપાસની ઉત્પાદકતા ઓગણીસો પચાસ એકાવનમાં અઠ્યાસી કિલોગ્રામ હતી જે બે હજાર બાર તેરમાં વધીને ત્રણસોને પંચાણું કિલોગ્રામ થઈ છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે કપાસની ઉત્પાદકતામાં પણ આ છેલ્લા સાઠ વર્ષમાં ચાર ગણા કરતાં પણ વધારે વધારો નોંધાયો છે શણની વાત કરીએ તો શણની ઉત્પાદકતા ઓગણીસો પચાસ એકાવનમાં એક હજાર ચાલીસ કિલોગ્રામ હતી હવે એ વધીને બે હજાર બાર તેરમાં ત્રેવીસોને અઠ્ઠાવન કિલોગ્રામ થઈ છે એટલે કે શણની ઉત્પાદકતામાં લગભગ સવા ગણો જેટલો વધારો થયો છે એટલે કે શણની ઉત્પાદકતા સવા બે ગણી જેટલી થઈ છે અને શેરડીની વાત કરીએ તો શેરડીની ઉત્પાદકતા હેક્ટર હેક્ટરડીટ ઓગણીસો પચાસ એકાવનમાં તેત્રી ટનની હતી જે બે હજાર બાર તેરમાં વધીને છાસઠ ટન થઈ છે એટલે એમ કહી શકીએ કે એક્ઝેટ ડબલ આ સાઠ વર્ષના ગાળામાં શેરડીની ઉત્પાદકતા એક્ઝેટ ડબલ થઈ છે એટલે બે ગણી થઈ છે એક ગણો વધારો એમાં આપણે કરી શક્યા છીએ તો મિત્રો આ આંકડાઓ જોઈને આપણને એમ લાગે છે કે ભારતમાં નીચી ઉત્પાદકતાનો ક્યાં પ્રશ્ન છે ભારતમાં તો ખેત ઉત્પાદકતા વધી છે પણ ખેત ઉત્પાદકતા વધી છે પરંતુ માત્ર ત્રણ પાકના સંદર્ભમાં અને નિરપેક્ષ રીતે જ વધી છે જો આમાં આપણે જે ત્રણ પાક છે એમાં ઘઉં ચોખા અને કપાસ આ ત્રણ પાકની ઉત્પાદકતામાં સારો એવો વધારો થયો છે પણ બાકીના જે પાક છે એમાં સારો એવો વધારો થયો નથી અને આ જે આંકડા છે એ માત્ર આપણા દેશના જ છે એટલે આપણે એને નિરપેક્ષ રીતે તપાસ્યા છે કે ભારતની ઉત્પાદક ખેત ઉત્પાદકતામાં વધારો થયો છે પણ હવે એ વધારો થયો છે કે નથી થયો એનો ખ્યાલ તો આપણને આ આંકડાને આપણે જ્યારે સાપેક્ષ રીતે તપાસીએ ત્યારે ખબર પડે હવે એને સાપેક્ષ રીતે તપાસવા એટલે શું કે કોઈ બીજા દેશોની સરખામણીમાં આપણે જ્યારે એને તપાસીએ ત્યારે આપણને ખબર પડે કે આપણા દેશની ખેત ઉત્પાદકતા વધારે છે કે ઓછી છે એટલે બીજા દેશની ખેત ઉત્પાદકતા સાથે આપણે તુલના કરવી પડે અહીંયા આપણે કેટલાક એવા આંકડા લીધા છે બીજા દેશ સાથેના કે જેની સાથે આપણે તુલના કરી શકીએ હવે અહીંયા જે દેશો લીધા છે એ ઘણા બધા દેશો લીધા છે અને અહીંયા પણ મુખ્ય પાંચ પાકોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે અને વિકસિત દેશ અને વિકાસશીલ દેશ એમ બંને દેશનો સમાવેશ આ યાદીમાં કર્યો છે અને એના આધારે આપણે આ જુદા જુદા પાકની ઉત્પાદકતા તપાસીએ આ જે ઉત્પાદકતા છે એ કિલોગ્રામમાં તપાસવામાં આવે છે એક હેક્ટર ડીટ કેટલી ઉત્પાદકતા છે કેટલા કિલોગ્રામ ઉત્પાદકતા છે એને ધ્યાનમાં રાખીને તપાસવામાં આવે છે તો આપણે જોઈએ કે આ ઘઉં છે તો ઘઉં જે છે એ ઘઉંની ઘઉંમાં બ્રિટનની ઉત્પાદકતા સાત હજાર બસો પંચાવન કિલોગ્રામ હતી એની સામે ચાઈનાની ઉત્પાદકતા ચાર હજાર છસો આઠ કિલોગ્રામ હતી અને ભારતની ઉત્પાદકતા અઠ્યાવીસોને ત્રીસ કિલોગ્રામની છે તો હવે તમે આપણે જોઈ શકીએ છીએ જો કે બ્રિટન જે છે એ બ્રિટનની ઉત્પાદકતા આપણા કરતાં લગભગ અઢીથી પોણા ત્રણ ગણી છે એટલે કે આપણે બ્રિટનના બ્રિટનમાં જે ઘઉં ઉત્પન્ન ઉત્પન્ન થાય છે એના સાડત્રીસ ટકા જ ઘઉંનું ઉત્પાદન આપણે એક હેક્ટર ડીટ કરી શકીએ છીએ આ તો માનો કે બ્રિટન જે છે એ તો વિકસિત દેશ છે ચાલો વિકસિત દેશને ભૂલી જઈએ વિકાસશીલ દેશના સંદર્ભમાં જો આપણે સરખામણી કરીએ તો વિકાસશીલ દેશમાં પણ ચાઇના જે છે એની સાથે આપણે સરખામણી કરીએ કારણ કે ચાઈના અને ભારત લગભગ બરોબરી પર ચાલતા બંને દેશો છે વસ્તીની દૃષ્ટિએ પણ બંને દેશો મોખરે છે એટલે આ બંને વિકાસશીલ દેશોની સરખામણી કરીએ તો ભારત કરતાં ચાઇનાની ઉત્પાદકતા પણ ઘણી બધી છે અને આપણે એમ પણ કહી શકીએ કે ચાઇનાની જે ઘઉંની ઉત્પાદકતા છે એના કરતાં ભારતની ઉત્પાદકતા એના માત્ર ઓગણસાઠ ટકા જ છે એટલે ભારત કરતાં ચાઇના પણ ઘઉંની ઉત્પાદકતામાં ઘણો બધો અગ્રેસર છે એ આંકડા ઉપરથી જોઈ શકીએ છીએ એટલે ભલે આપણી ઘઉંની ઉત્પાદકતા છેલ્લા સાઠ વર્ષ દરમિયાન વધી છે આયોજનકાળ દરમિયાન વધી છે પણ વિશ્વના બીજા દેશોની તુલનામાં આપણી જે ઘઉંની ઉત્પાદકતા છે એ હજી ઘણી બધી ઓછી જોવા મળે છે એવો આ આંકડા સાબિત કરે છે આ સિવાય બીજો પાક જોઈએ આપણે તો બીજો પાક ચોખ્ખા છે તો ચોખા જે છે એ ચોખા માટે પણ કેટલાક દેશો અહીંયા જે પહેલો દેશ લેવામાં આવ્યો છે એ એવો દેશ છે કે જે વિશ્વમાં સૌથી વધારે ઉત્પાદકતા જે પાકમાં ધરાવે છે તો ચોખામાં સૌથી વધારે ઉત્પાદકતા ધરાવતો દેશ જે છે એ ઇજિપ્ત છે અને એક હેક્ટર ડીટ ઇજિપ્તનું ચોખાનું ઉત્પાદન દસ હજાર બસો ને અઠ્યાસી કિલોગ્રામ એની સામે આપણે ચીન અને ભારતની વાત કરીએ તો ચીનની ઉત્પાદકતા જે છે એ છ હજાર ચારસો ને બાવીસ કિલોગ્રામ છે અને ભારતની જે ઉત્પાદકતા છે એ એકવીસો ત્રીસ કિલોગ્રામ છે તો આના આધારે આપણને ખબર પડશે કે ઈજિપ્ત અને ભારતની ઉત્પાદકતામાં કેટલો તફાવત છે પાંચ ગણા કરતાં થોડો ઓછો એમ કહીએ સાડા ચાર પોણા પાંચ ગણો ભારત અને ઇજિપ્તની ચોખાની ઉત્પાદકતામાં તફાવત છે એટલે એક હેક્ટર જમીન લ્યો જમીનનું કદ તો સરખું જ છે ઇજિપ્તમાં પણ સરખું છે અને ભારતમાં પણ સરખું છે તેમ છતાં ઇજિપ્ત એક હેક્ટર જમીનમાં બહુ ઊંચા પ્રમાણમાં ચોખાનું ઉત્પાદન કરી શકે છે અને ભારત આટલું કરી શકતું નથી ચાઈનાની સામે પણ સરખામણી કરો તો ચાઈના જે છે એનો છ હજાર ચારસોને બાવીસ કિલોગ્રામ એની ઉત્પાદકતા જે છે એ ચોખાની છે એની સામે આપણી માત્ર એકવીસો ને ત્રીસ છે એટલે આપણા કરતાં ત્રણ ગણી વધારે ઉત્પાદકતા જે છે એ ચાઈના પણ ધરાવે છે એ સિવાય બીજા પાકની વાત કરીએ દાખલા તરીકે મકાઈ છે તો મકાઈમાં સૌથી વધારે ઉત્પાદકતા ધરાવતો દેશ છે એ ફ્રાન્સ છે ફ્રાન્સની મકાઈની ઉત્પાદકતા નવ હજાર ચારસો ને એકાણું કિલોગ્રામ જેટલી છે જ્યારે ચાઈનાની પાંચ હજાર એકસોને એકાવન કિલોગ્રામ અને ભારતની બે હજાર ચારસોને ચાલીસ કિલોગ્રામ જેટલી ઉત્પાદકતા છે એટલે આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે ભારત કરતાં લગભગ ચાર ગણી ઉત્પાદકતા ફ્રાન્સ મકાઈની મકાઈની બાબતમાં ધરાવે છે અને એની સામે ચાઇનાની સાથે સરખામણી કરીએ તો ચાઇના પણ આપણા કરતાં ડબલ ઉત્પાદકતા મકાઈમાં ધરાવે છે કારણ કે ચાઇનાની ઉત્પાદકતા પાંચ હજાર એકસો એકાવન કિલોગ્રામ અને ભારતની ઉત્પાદકતા બે હજાર ચારસો ચાલીસ કિલોગ્રામ છે એટલે આપણા કરતાં ડબલ ઉત્પાદકતા મકાઈના પાકમાં પણ ચાઈના ધરાવે છે તો એક વિકસિત દેશ એક વિકાસશીલ દેશ બંને સાથે તુલના કરતાં આપણને ખ્યાલ આવે છે કે આપણી ઉત્પાદકતા વિકસિત દેશો કરતાં પણ ઓછી છે અને કેટલાક વિકાસશીલ દેશો કરતાં પણ ઘણી બધી ઓછી જોવા મળે છે મિત્રો આપણે અહીંયા કોઈક જગ્યાએ પાકિસ્તાન સાથે પણ તુલના કરી છે પણ હમણાં આવી કોઈ બાબતમાં આપણે પાકિસ્તાન સાથે તુલના કરીએ તો પાકિસ્તાનને જોઈને અરખાવાની કોઈ જરૂર પાકિસ્તાનની સ્થિતિને જોઈને કોઈ અરખાવવાની જરૂર નથી આપણે વિકસિત દેશ અને સારા એવા વિકાસશીલ દેશની સરખામણી કરીએ અને એની પ્રગતિને જોઈને આપણે ચાલવાનું છે એટલે મગફળીની વાત કરીએ તો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન અમેરિકામાં જોવા મળે છે ત્રણ હજાર પાંચસોને નવ કિલોગ્રામ એક હેક્ટર દીઠ મગફળી અમેરિકા ઉત્પાદન કરે છે એની સામે ચાઇના બે હજાર આઠસોને અઠ્ઠાવન કિલોગ્રામ મગફળીનું ઉત્પાદન કરે છે અને ભારત એક હજાર ચારસો તેત્રીસ કિલોગ્રામ મગફળીનું ઉત્પાદન કરે છે તો આપણે જોઈ શકીએ છીએ કે મગફળીમાં પણ અમેરિકાની ઉત્પાદકતા ભારતની ઉત્પાદકતા કરતાં અઢી ગણી છે અને ચાઇનાની ઉત્પાદકતા ભારતની ઉત્પાદકતા કરતાં બે ગણી છે એટલે વિકસિત દેશ અમેરિકા પણ આગળ છે અને વિકાસશીલ દેશ ચાઇના પણ આપણાથી આગળ છે એટલે મગફળીમાં પણ આપણું ઉત્પાદકતા ઘણી બધી નીચી જોવા મળે છે એ સિવાય આપણે શેરડીની વાત કરીએ તો શેરડી જે છે એ શેરડીમાં સૌથી વધારે ઉત્પાદકતા ધરાવતો દેશ જે છે એ ઇજિપ્ત છે ઇજિપ્ત જે છે એ શેરડીની ઉત્પાદકતા એની એક લાખ ઓગણીસ હજાર પાંચસોને સત્તાવન કિલોગ્રામની છે અને ભારત જે છે એની શેરડીની ઉત્પાદકતા બોતેર હજાર ને પંચાવન કિલોગ્રામ છે અને ચાઇના જે છે એની છાસઠ હજાર છસો સાઠ કિલોગ્રામ છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણા કરતાં લગભગ દોઢી ઉત્પાદકતા ઇજિપ્ત શેરડીના સંદર્ભમાં ધરાવે છે અને ચાઇના દેશ આપણે આ એક પાક જે છે કે જેમાં આપણે કરતાં પાછળ છે આપણા કરતાં ઓછી ઉત્પાદકતા ધરાવે છે ચાઈના કરતાં આપણે વધારે ઉત્પાદકતા ધરાવીએ છીએ પણ ઓવરઓલ ચિત્ર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભલે આયોજનકાળ દરમિયાન ભારતની વિવિધ ખેત ઉત્પા વિવિધ ખેત પેદાશની ઉત્પાદકતામાં વધારો થયો છે પણ જ્યારે વિશ્વ સાથે તુલના કરીએ આંતરરાષ્ટ્રીય તુલના કરીએ ત્યારે ભારતની ઉત્પાદકતા સ્વાભાવિક રીતે તે બીજા દેશોની તુલનામાં ઘણી ઓછી છે એટલે આપણે એમ કહી શકીએ છીએ કે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી છે હવે મિત્રો આ આની સાથે એ પણ આપણે અહીંયા વાત કરવી જરૂરી છે કે ભારત જે છે એ ચોખા અને ઘઉંની બાબતમાં અગત્યનો ઉત્પાદક દેશ ગણાય છે શા માટે અગત્યનો ઉત્પાદક દેશ ગણાય છે કારણ કે ચોખા અને ઘઉંની બાબતમાં ભારતને ભારતનો જે વાવેતર વિસ્તાર છે એ વિશ્વમાં બીજા દેશો કરતાં ઘણો બધો વધારે છે આટલું જ નહીં પણ ભારતનું ચોખાનું અને ઘઉંનું કુલ ઉત્પાદન જે છે એમાં પણ એ ભારત બીજો ક્રમ ધરાવે છે અને બીજો ક્રમ ધરાવે છે એ કુલ ઉત્પાદનમાં ધરાવે છે પણ જ્યારે આપણે ઉત્પાદકતાને જોઈએ તો ઉત્પાદકતાનું ચિત્ર આખું ઘણું બધું અલગ છે શા માટે અલગ છે કારણ કે ભારતનું ઉત્પાદકતાની દ્રષ્ટિએ ચોખાની ઉત્પાદકતાની દૃષ્ટિએ ભારતનો વિશ્વમાં બાવનમો ક્રમ છે એટલે કે એકાવન દેશોની ચોખાની ઉત્પાદકતા ભારત કરતાં વધારે છે ઘઉંની વાત કરીએ તો ઘઉંની ઉત્પાદકતામાં વિશ્વમાં ભારતનો ક્રમ આડત્રીસમો છે એટલે કે સાડત્રીસ દેશો એવા છે કે જે ભારત કરતાં વધારે ઘઉંની ઉત્પાદકતા છે એ ધરાવે છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદનનું પ્રમાણ ભલે ચોખા અને ઘઉં બંને પાકમાં ભારતનું વિશ્વમાં બીજા ક્રમનું છે પણ ઉત્પાદકતાની દ્રષ્ટિ જ્યારે નજર કરીએ છીએ ત્યારે એ વિશ્વના દેશો કરતાં ઘણો પાછળ છે કારણ કે બાવન ક્રમ ચોખામાં અને આડત્રીસમો ક્રમ ઘઉંમાં એ ઘણો બધો પાછળ છે એમ આપણે કહી શકીએ એટલું જ નહીં સાથે સાથે આપણે કઠોળની વાત કરીએ તો કઠોળમાં પણ વાવેતર વિસ્તારની દૃષ્ટિએ ભારત હંમેશા વિશ્વમાં મોખરે રહ્યું છે પણ ઉત્પાદકતાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કઠોળની ઉત્પાદકતાનો ક્રમ ભારતમાં વિશ્વના દેશો સાથે એકસો ને છે એટલે કે એકસો ને સાડત્રીસ દેશ ભારત કરતાં વધારે કઠોળની ઉત્પાદકતા ધરાવે છે તો આ બાબત શું સાબિત કરે છે આ બાબત એ જ સાબિત કરે છે કે ભારતમાં ભલે ખેત ઉત્પાદકતા વધી હોય પણ હજી વિશ્વની તુલનાએ વિકસિત દેશોની તુલનાએ અને કેટલાક વિકાસશીલ દેશોની તુલનાએ પણ ભારતમાં ખેત ઉત્પાદકતા ઘણી બધી નીચી છે તો સ્વાભાવિક છે કે આપણને હવે ખ્યાલ આવ્યો કે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી છે તો એના કારણો જાણવા પણ જરૂરી છે એના કારણો પણ આપણે તપાસવા જોઈએ કારણ કે જો આપણને કારણોનો ખ્યાલ આવે તો જ આપણે એનો ઉપાયો જે છે એ યોજી શકીએ એટલે હવે આપણે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો કયા છે એની વાત છે એ કરીશું ભારતમાં નીચી ખેત ઉત્પાદકતાના મુખ્ય ત્રણ કારણો છે એમાં સામાન્ય કારણો સંસ્થાકીય કારણો અને ટેકનિકલ કારણો જુદા જુદા જે કારણો છે એ કારણોને એના સ્વરૂપ પ્રમાણે ત્રણ ભાગમાં વિભાજીત કરી દેવામાં આવ્યા છે એમાં કેટલાકને સામાન્ય કારણોના સંદર્ભમાં જોવામાં આવે છે કેટલાકને સંસ્થાકીય કારણોના વિભાગમાં મૂકવામાં આવ્યા છે અને કેટલાકને ટેકનિકલ કારણોના વિભાગમાં મૂકવામાં આવ્યા છે તો સૌથી પહેલાં આપણે ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના સામાન્ય કારણો કયા છે એની ચર્ચા કરીએ તો ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના સામાન્ય જે કારણો છે એ કારણો મુખ્ય બે છે અને એમાં એક પહેલું જે છે એ છે ખેતી પર વસ્તીનું અતિશય ભારણ અને ખેતી પ્રત્યેનો અભિગમ આપણે જાણીએ છીએ કે ભારતમાં ખેતી પર વસ્તીનું અતિશય ભારણ છે આપણું આપણે આગળ પણ વાત કરી હતી કે આપણી જે ખેતી છે એમાં પંચાવન ટકા લોકો રોજગારી છે એ મેળવે છે ઓગણીસો ને એકમાં ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું પ્રમાણ સોળ પોઈન્ટ ત્રણ કરોડ જેટલું હતું અને ઓગણીસોને બે હજાર અગિયારમાં ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું પ્રમાણ પાસઠ કરોડ છે એટલે જુઓ સોળ કરોડમાંથી પાસઠ કરોડ ખેતી ક્ષેત્રે થયા છે આટલા વર્ષોની અંદર એટલે એનો અર્થ એમ કહો કે ખેતી ક્ષેત્રે ભારણ છે એ વધ્યું છે ખેતમજૂરોનું પ્રમાણ પણ વધ્યું છે એકાવનમાં બે પોઈન્ટ સિત્તેર કરોડ ખેતમજૂરો હતા એ બે હજાર અગિયારમાં દસ પોઈન્ટ સિત્તેર કરોડ થયા છે એટલે ખેતમજૂરોનું પ્રમાણ પણ વધ્યું છે આ વસ્તુ એ બતાવે છે કે ભારત ભારતમાં ખેતીમાં વસ્તી વસ્તીનું અતિશય ભારણ છે બીજી બાજુ આપણું જે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો જે ફાળો છે એ ચૌદ પોઈન્ટ બે ટકા છે પંચાવન ટકા રોજગારી મેળવે છે અને ચૌદ પોઈન્ટ બે ટકા આવક ઉત્પન્ન કરે છે એટલે સ્વાભાવિક છે કે આપણે એમ કહી શકીએ કે એના કારણે ખેતમજૂરોની ઉત્પાદકતા ખેડૂતોની ઉત્પાદકતા નીચી છે અને બીજી બાજુ એના કારણે એના વેતન પણ નીચા છે બીજું જે કારણ છે એ છે ખેતી પ્રત્યેનો અભિગમ ભારતમાં જે ખેડૂતો છે એ ખેડૂતોનો ખેતી પ્રત્યેનો અભિગમ છે એ ખાસ વૈજ્ઞાનિક નથી કારણ કે ભારતના ખેડૂતો જે છે એ અજ્ઞાની છે નિરક્ષર છે વહેમી છે અંધશ્રદ્ધા ધરાવે છે અને એની સાથે સાથે એમના જે રીત રિવાજો છે એના જે રિવાજો છે એની જે પ્રણાલીઓ છે એની જે પરંપરાઓ છે એનાથી એક જડ રીતે ગૂંચવાઈ ગયા છે અંધશ્રદ્ધાઓ એવી છે અને નવા સુધારાઓ અપનાવવાને અપનાવવાનું વલણ એનું ઉદાસીન છે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુનો અભાવ છે આવા ઘણા બધા કારણો છે કે જેના આધારે જેના કારણે ખેતી ક્ષેત્રનો જેવો વિકાસ થવો જોઈએ એવો નથી આવા પ્રકારના વરણો જે છે એ ખેતી ક્ષેત્રે ઉત્પાદકતાને અવરોધે છે આટલા માટે જ ગ્લા ગાલબ્રેથ નામના એક અર્થશાસ્ત્રીએ તો એવું પણ કહ્યું છે કે દુનિયાનો કોઈ દેશ એવો નથી કે જે દેશના ખેડૂતો અશિક્ષિત હોય એ પ્રગતિશીલ હોય અને કોઈ દેશ એવો નથી કે જે દેશના ખેડૂતો શિક્ષિત હોય એ પ્રગતિશીલ ન હોય એટલે કે ખેતીને પ્રગતિશીલ દરે લઈ જવા માટે ખેડૂતોનો જે આ જૂનો અભિગમ છે પરંપરાગત અભિગમ છે અભિગમ મહત્વ અગત્યનો સાબિત થાય છે એટલે એને એ ખેતી પ્રત્યેનો ખેતી પ્રત્યેના ઉત્પાદનના અવરોધમાં અગત્યનો સાબિત થાય છે એ સિવાયના જે કારણો છે એ સંસ્થાકીય કારણો સંસ્થાકીય કિરણોમાં ખેતરોના નાના કદ છે આપણે જાણીએ છીએ કે વસ્તી વધારાના કારણે વસ્તી ખૂબ વધી ગઈ છે એના કારણે ખેતીના કદ પણ નાના નાના થતા ગયા છે માથાડીઠ જમીનનું પ્રમાણ જે ઓગણીસોને એકમાં ઝીરો પોઈન્ટ તેતાલીસ હેક્ટર હતું એ બે હજાર અગિયારમાં ઘટીને ઝીરો પોઈન્ટ વીસ થયું છે મિત્રો જાણીને નવાઈ લાગશે કે આપણા સિત્તેર ટકા ખેડૂતો એવા છે કે જેની પાસે અઢી હૅકર હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે અને એંશી ટકા એ ખેતરો એવા છે કે જે બે હેક્ટરની આસપાસના છે અને એનો કુલ વાવેતર વિસ્તાર છત્રીસ ટકા જેવો છે એની સામે આપણી દસ હેક દસ હેક્ટર કરતાં વધારે જમીન હોય એવા ખેડૂતોનું પ્રમાણ માત્ર એક ટકા છે અને એનો કુલ વાવેતર વિસ્તાર જે છે એ લગભગ પંદર